સાથે બનેલી ઘટનાની વ્યથા ઠાલવતો એક વિડિયો વાયરલ કર્યો છે, જેમાં યુવતીએ જણાવ્યું છે કે ગત 10 એપ્રિલના રોજ પીપરડી ગામના જ 4 લોકોએ મારા કપડા ફાડીને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં તેણે જણાવ્યું હતું કે મારા સમાજના લોકો તરફથી પણ મને સહકાર મળ્યો નથી, જેથી હું ઘરેથી નીકળી ગઈ છું। જો મને ન્યાય નહીં મળે તો હું આગામી સમયમાં આત્મહત્યા કરીશ। ઉલ્લેખનીય છે કે પોલીસે અરજીમાં જણાવેલ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। અરજદાર ઉર્મિલાબેન દ્વારા ગત તારીખ 11/4 ના રોજ પાડેદ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપવામાં આવેલી હતી તથા અરજદાર શ્રી વિરુદ્ધ ગામ લોકો દ્વારા પણ એક અરજી આપવામાં આવેલ હતી। અરજીની વિગત એવી હતી કે ગામમાં કંઈક ડાક ડગમડાનો પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામ દરમિયાન પૈસા ઉડાડવા બાબતે અરજદાર તથા ગામ લોકો વચ્ચે કોઈ બોલાચાલી થયેલી, જે અરજી અન્વયે 11/4 ના રોજ પાડેદ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અરજીમાં જણાવેલા વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અરજદાર શ્રી વિરુદ્ધ પણ અટકાયતી કાર્યવાહી કરવામાં આવેલ છે। આગળની તપાસ પાડ્યા પીએસઆઈ શ્રી ચલાવી રહ્યા છે। વધુ વિગતો જાણવા મળશે તે મુજબ પોલીસ અટકાયતી કાર્યવાહી તથા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરશે। આ ઘટનાને તો પહેલા હું વખોડું છું, આવી કોઈ પણ દીકરીને થવું ન જોઈએ, કોળી સમાજ હોય કે અન્ય સમાજની દીકરીને। બોટાદ જિલ્લાના પીપરડી ગામમાં આવતી દસ તારીખે એક કાર્યક્રમની અંદર એવું જાણવા મળ્યું છે મીડિયાના મારફતથી કે એક દીકરી એ વ્યથા વ્યક્ત કરે છે કે મારા કપડાં ફાડી નાખ્યા 4-5 છોકરાઓએ। તો એ ઘટનાને હું તો વખોડું છું અને આની અંદર તટસ્થ તપાસ થાય, પોલીસ તંત્રને પ્રશાસનને એવી હું માંગણી કરું છું કે આની તટસ્થ તપાસ થાય। અમે પણ અમારી રીતે સમાજના આગેવાનોને ગામના લોકોને પૂછી અને આ છોકરીને જ્યાંથી ન્યાય મળે એના માટે અમે અથાગ પ્રયત્ન કરીશું। યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ચૌધરી સમાજ વિશ્રાંતિ ગૃહ ખાતે ગુજરાતની ઇટુંક વર્કિંગ કમિટીની મીટિંગ